આજે કઈ બાબતો એવી છે કે જે આપણે કરવી જોઈએ, કઈ બાબતો એવી છે કે જે ન કરવી જોઈએ, આ સાથે દાન અને પુણ્યનું શું છે મહિમા, તમામ બાબતો પર વાતચીત કરીશું. મહેન્દ્રભાઈ, આજે શુભત્વ શું, અશુભત્વ શું, કયું દાન કરવું જોઈએ અને આ સાથે જ આજનો મંત્ર શું છે? શુભત્વની જયારે વાત કરવામાં આવે ત્યારે પહેલો જે કોલર આવ્યો બેનનો, કે ભાઈ જીવનમાં સમસ્યાઓ ખૂબ છે, સંકટો ખૂબ છે, તકલીફો ખૂબ છે, પણ આપણે એ કેમ ભૂલી જઈએ છીએ કે ભગવાન સૂર્યનારાયણને સવારમાં એક લોટો જો જળનો ચડાવી દઈએ તો સારામાં સારી સફળતા મળે છે. પણ જળને કઈ રીતે આપણે ચડાવવું એ આપણને ખબર નથી હોતી, કારણ કે આપણે એને અર્ઘ્ય કહીએ છીએ પણ અર્ઘ્ય કઈ રીતે બની આપણને ખબર નથી. તો તામ્રપાત્રે સ્થિતમ તોયમ ગંધ પુષ્પ સમન્વિત સ હિરણ્ય દદામ યર્ઘ્યમ ગૃહાણ પરમેશ્વર, આ અર્ઘ્યનો પ્રકાર બતાવવામાં આવેલો છે, એની ચર્ચા આપણે ક્યારે કરીશું. પણ આજના દિવસ માટે લાલ જળ ભગવાન સૂર્યનારાયણને અર્પણ કરવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. તો રક્તચંદન યુક્ત મતલબ રતાંજલિથી બનાવેલું જળ જો ભગવાન સૂર્યનારાયણને અર્પણ કરવામાં આવે અને લાંબા સમય માટે કોઈ સારા ફળની અપેક્ષા રાખીને પ્રાર્થના કરવામાં આવે તો સારી સફળતા મળે. ન તુલસ્યા ગણાધિપ, ભગવાન ગણપતિ બાપાને ક્યારે તુલસી નથી ચડતા હતા, આજના દિવસ માટે પણ ભગવાન ગણપતિને તુલસી ચડાવવામાં આવે તો સમજી લો ક્યાંક ને ક્યાંક નુકસાન થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. હવે આપણે એમ કંઈક 33 કરોડ દેવતાઓ, પણ હકીકતમાં 33 કોટી મતલબ 33 પ્રકારના દેવતાઓ શાસ્ત્રમાં બતાવે છે. વૈદિક ગણિત પ્રમાણે જો જોવા જઈએ તો 33 કરોડ દેવતા એટલે 33 કરોડ નહીં પણ 33 કોટી મતલબ 33 પ્રકારના દેવતા છે, જેમાં એકાદશ રુદ્ર છે, અષ્ટ વસુ છે, દ્વાદશ આદિત્ય છે. તો એમાંનો એક મંત્ર આજના દિવસ માટે જો આ વસુઓને યાદ કરવામાં આવે, કારણ કે વસુ વગર નર પશુ એમ કહેવાય છે, જો નાણો હોય તો એ ના થયો અને નાણા ને નાથાલાલ બરાબર. તો અહીંયા વસુ વગર નર પશુ તો અષ્ટ વસુ ભ્યો નમઃ, જો સારી લક્ષ્મીની પ્રાપ્તિ જોઈતી હોય, ઘરમાં ધનધાન્ય સમૃદ્ધિ સુખ ઐશ્વર્ય આ બધું જ એક સાથે જોઈતું હોય તો આ મંત્ર શ્રેષ્ઠ મંત્ર છે. આજ તો કરજો જ પણ આમ તો રોજ કરવો જોઈએ, રીમ અષ્ટ વસુ ભ્યો નમઃ. બીજી વાત કરવી છે આજે દાનની, શું દાન કરવાથી સારી સફળતા મળે. ઘણી વખત આપણી પાસે નજીકમાં હોવાના કારણે આપણને ખબર નથી, પણ એ પક્ષીઓને પૂછી લો કે જેને પાણી માટે પ્રયત્ન કરવા છતાંય પાણી નથી મળતું, એ પશુઓને પૂછી લો કે જેને તરસ લાગી હોવા છતાંય સામે પાણી નથી મળતું, એવા મનુષ્યોને પૂછી લો કે તરસ લાગી હોવા છતાંય સામે પાણી દેખાતું નથી, ત્યારે પાણીની કિંમત સમજાય છે, ગ્લાસની કિંમત સમજાય છે. આજના દિવસ માટે જ્યાં પરબ ચાલતી હોય, જ્યાં પાણીનો વ્યવહાર ચાલતો હોય, પાણીનું દાન થતું હોય, એવી જગ્યાએ તમારી પાસે સંપત્તિ હોય એમાંથી યથાશક્તિ સંપત્તિ તમે ત્યાં દાન કરજો, જેના કારણે જે લોકો કામ કરી રહ્યા છે પાણીનો પ્રવાહ વહાવી રહ્યા છે. કારણ કે કહેવાય છે કે આવો બેસો અને પીવો પાણી, આ 3 વસ્તુ મફત આણી. કોઈ પણ વ્યક્તિ ઘરે આવે ત્યારે પણ આ પ્રમાણે પાણીનો જે વ્યવહાર કરવામાં આવે, વિવેકપૂર્વક પાણીને પાવામાં આવે તો સારી સફળતા મળે. પાણી જ્યાં જ્યાં આ રીતે વહેંચાતું હોય કે પાણીનું દાન કરો અને પાણીને શુદ્ધ રાખવા માટે પ્રયત્ન કરો. જય ગણેશ. બિલકુલ, આ તમામ બાબતે આપે જે પણ જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આવતીકાલે ફરી મળીશું, સાથે જાણીશું એક નવા વિષય સાથે, દિન વિશેષ સાથે, ઉપરાંત 12 રાશિનું રાશિફળ. ને આપને મૂંઝવતા કોઈ પ્રશ્નો હોય તો અમને કોલ પણ કરી શકો છો. આ સાથે જો આપના પ્રશ્નો રહી ગયા હોય તો અમને પત્ર પણ લખી શકો છો. નોંધી લો અમારું સરનામું, VTV ન્યૂઝ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, ગોળકદેવ, અમદાવાદ, 3800015. આ સાથે બુલેટિન મહાલ બસ આટલું જ. નમસ્કાર.